नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, વૈશ્વિક મહામારીનો સામનો અલગ અલગ રીત્યા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, પણ અત્યારે જે મહામારીનું પદ્ધતિ વધી રહી છે અને જે રીતે તેનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા તબીબો દ્વારા પણ જે રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તેનામાં અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પછી ઉકાળાઓનું સેવન હોય, તમામ રીતે નાસ લેવાની પદ્ધતિઓ હોય, દવાઓ તો આપવામાં આવી જ રહી છે, પણ સાથે જે લોકોને ગંભીર રીતે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેઓને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે, વેન્ટિલેટરનો સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. તો એકંદરે આપણે જોયું હતું કે યોગ દ્વારા પણ અમુક રીતે ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે, આ ઉપરાંત ફિઝિયોથેરાપી પણ આપવામાં આવે છે કોરોનાગ્રસ્ત દર્દીઓને. એટલે કે અલગ અલગ ટ્રીટમેન્ટ્સ ભારત દેશમાં પણ તબીબો દ્વારા દર્દીઓને આપવામાં આવી રહી છે, પણ તેનામાં એક સોશિયલ મીડિયામાં વાયરલ પદ્ધતિને કારગત કરતા રાજકોટના તબીબોનો વિડીયો વાયરલ થયો છે. તા રાજકોટના તબીબો દ્વારા જે વિડીયો વાયરલ થયો હતો તે મારફતે તબીબો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી અને તે પદ્ધતિને પ્રોન ટેકનિક કહેવામાં આવે છે. હવે આ પ્રોન ટેકનિક શું છે, કઈ રીતે તેને દર્દીઓને આપવામાં આવે છે અને તેનાથી દર્દીઓ કઈ રીતે સાજા થાય છે, આ તમામ બાબતની ચર્ચા કરવી આજે જરૂરી છે. અને તેનું મુખ્ય કારણ છે કે ઓક્સિજનના બાટલા કે વેન્ટિલેટરની જગ્યાએ જ્યારે પ્રોન પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે તો આ એક સરળ પદ્ધતિ છે જેથી દર્દીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તો આ જ વિષય અંતર્ગતની ચર્ચા કરવા માટે આજે આપણે જોડાયા છે નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત કોરોનામાં કારગત પ્રોન પદ્ધતિ આ વિષય અંતર્ગત પેનલ ઉપર જોડાયા છે ડૉક્ટર જયેશ પરમાર, કે જેઓ તજજ્ઞ છે આયુષ મંત્રાલય સાથે જોડાયેલા, અને હેતલ દેસાઈ, જેઓ યોગા કન્સલ્ટન્ટ છે અને આયંગર યોગ પ્રેક્ટિસ કરે છે. આ બંનેનું સ્વાગત. સૌથી પહેલો મારો પ્રશ્ન ડૉક્ટર જયેશ આપને રહેશે કે દર્દીને પેટ અથવા પડખા ભેર સુવાડવાની આ પદ્ધતિને પ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે, પણ હવે દર્શકોને આપણે બ્રીફલી સમજાવવું પડશે કે આ પ્રોન પદ્ધતિ શું છે, કઈ રીતે તેની સારવાર આપવાથી દર્દીઓને ફાયદો થાય છે. ડોક્ટર જયેશ, હેલો. આ એક પદ્ધતિ છે, ડોક્ટરો જે ઉપયોગ કરી રહ્યા છે આયુર્વેદમાં. આયુર્વેદમાં જયારે લોકો શ્વાસથી પીડાતા હોય છે ત્યારે એક આયુર્વેદમાં એક વાત કરી છે કે આસીનો લભ્યતે સંખ્યમ. માની લો કે કોઈ વ્યક્તિને બહુ શ્વાસ ચડતો હોય તો એને આગળ એના ખોળામાં ઓસીકું રાખીને, માથું નમાવીને નીચે રાખીને જયારે એ બેઠો રહે આખી રાત તો એને શ્વાસ લેવામાં રાહત થાય છે. એવી રીતે જયારે આ કોરોનાથી પીડાતા દર્દીઓ છે એને ઓટુ લેવલ ઘટી જાય છે ત્યારે એના ફેફસાને રેસ્ટિંગ પોઝિશન આ કહી શકાય, અને પડખા પેર થોડી વાર સુવાડી પછી ઊંધા પેટે સુવાડી આ જે પ્રોન પોઝિશન છે એનાથી દર્દીને ઓક્સિજન લેવામાં સરળતા રહે છે, ઓક્સિજન ગ્રહણ કરી શકે છે, અને એના જે આપણે ઓક્સિજનની જરૂર હોય છે એ પણ ઓછી પડે જરૂર પડે છે. તો એની અંદર રેસ્ટિંગ પોઝિશન હોય એના ફેફસાને બળ મળે છે, અને એના ફેફસા જે સતત થાકી ગયા હોય છે આ ઇન્ફેક્શનના કારણે, ફુફ્ફુસ આવરણ એટલે કે ફેફસાની ફરતું જે આવરણ છે એમાં સોજો આવેલો હોય છે, એ સોજો પણ ઉતરે છે અને દર્દી જલ્દી સાજા થતા હોય છે. બિલકુલ, અને આ પદ્ધતિ હાલમાં જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે ડૉક્ટર જયેશ, જેથી કરીને દર્દીઓને જે રીતે આપ આ પદ્ધતિ મારફતે જ્યારે સારવાર આપો છો ત્યારે તેમને રાહત તો મળે જ છે, પણ આ સારવાર કેટલી કારગત પુરવાર થઈ શકે છે અને ગંભીર દર્દીઓ કે જેમને કોરોનાનો ચેપ ગંભીર રીતે લાગ્યો છે તો તેવા દર્દીઓને આ સારવાર કેટલી મદદરૂપ થઈ શકે છે? ડોક્ટર જયેશ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરશો. જનરલી જ્યારે દર્દીઓ ગંભીર હોય છે ત્યારે ડોક્ટરો એની સિવિયરિટી જોઈને આ નિર્ણય લેતા હોય છે, અને ડોક્ટરો અમુક ટાઈમે એને પડખા ફરવાનું કહે છે અને અમુક ટાઈમે એને ઊંધા સુવડાવી અને દિવસમાં 2-4 વાર આ પ્રવૃત્તિ કરાવી અને એને ચોક્કસપણે દર્દીને રાહત જોવા મળી છે. અને ઘણા બધા દર્દીઓના મુખે એવું સાંભળવા મળે છે કે અમને આવું કરવાથી અમે જલ્દી સાજા થયા છે. બીજી વાત રહી કે ઓક્સિજનની જરૂર ઓછી પડે છે, હવે આ વાત એવી છે કે જેમ જલ્દી સાજા થતા હોય ત્યારે વેન્ટિલેટરની જરૂર ચોક્કસ પણ ઓછી પડે, પણ રોગની સ્થિતિ ઉપર આધાર હોય છે આ બધું. કારણ કે દર્દી જયારે એને ગંભીર રીતે સપડાયેલો હોય ત્યારે એની રોગની તીવ્રતા કેટલી છે એના ઉપર આ બધું ડિસિઝન હોય, એના ઉપર ચોક્કસપણે આ સારું થયું છે.
બિલકુલ, અને આ ઉપયોગ જે છે શરૂ કરાયા બાદ થેરાપીનો ઉપયોગ મોટા પાયે શરૂ કરવામાં આવ્યો છે, જો કે રાજકોટમાં નહીં પણ પરંતુ તમામ જે શહેરોમાં અને ભારત દેશમાં આ ટેકનિકનો ઉપયોગ કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પણ જેમ મેં શરૂઆતમાં પણ કહ્યું તેમ અલગ અલગ પ્રકારની સારવાર અપાતી હોય છે. માનસિક રીતે કોરોનાના દર્દીઓ, કારણ કે તેઓને આઇસોલેશનમાં રહેવાનું હોય છે, સતત 14 દિવસ સુધી તેઓ માનસિક રીતે નકારાત્મકતા તરફ ન દોરાય તે માટે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. પણ યોગાની પણ એક ટેકનિક છે કે જે મારફતે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે, અથવા તો તે પણ કારગત પુરવાર થઈ શકે તે બાબતે હેતલજી આપણી સાથે પેનલ ઉપર જોડાયા છે અને તેઓ આપણને કદાચ વાકેફ કરશે. હેતલજી, એવી કઈ પદ્ધતિઓ છે અથવા તો કઈ એવી યોગા ટેકનિક્સ છે કે જેને પણ કદાચ હવે તબીબો દ્વારા જે રીતે અલગ અલગ પ્રયોગ કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, તો તેનામાં યોગાના પણ અમુક પ્રયોગ જો કરવામાં આવે તો તે અસરકારક સાબિત થઈ શકે? આનંદની વાત એ છે કે 5000 કરતા વધારે વર્ષ પહેલા જે આપણને યોગ શાસ્ત્ર મળ્યું છે, એટલે ઋષિ પાતંજલિ હોય કે ઋષિ ઘેરણ ઋષિ હોય, એ લોકોએ બહુ જ સરસ શાસ્ત્ર આપણને આપ્યું છે અને એમણે એક શબ્દ કીધો છે, ઓટો હિલિંગ. એટલે આપણે જ આપણી જાતે ઘણું બધું આપણા શરીરના અવયવને, આપણા શરીરના ફંક્શન્સને આપણે સારા કરી શકીએ છીએ. તો એના માટેની બહુ જ સિમ્પલ, જેવી કે અત્યારે તમે જે વિષય રાખ્યો છે કે પ્રોન પોઝિશન, એટલે કે તમે ઊંધા સુઈ જાઓ કે પડખે સુઈ જાઓ તો કેમ સારા થાવ, એવું તે અંદર શરીરમાં શું થાય છે કે આપણે સારા થઈ જઈએ છે. તો પહેલી વસ્તુ એ કે યોગમાં ભુજંગાસન તમે સાંભળ્યું હશે અથવા તો તમે સર્પાસન સાંભળ્યું હશે, તો આ બધું શું છે? આ બધું ઊંધા સુઈને કરવાના આસન છે. શલભાસન સાંભળ્યું હશે તો શલભાસન પણ ઊંધા સુઈને કરવાનું આસન છે. અને અત્યારે જયારે એવું કહેવામાં આવ્યું છે કે પેટની નીચે ઓશિકું કે તકિયો મૂકીએ, અથવા તો તમે જે ઊંધા સૂતા છો તો તમારા પગની નીચે મૂકીએ, પેટની નીચે મૂકીએ અને માથાની નીચે ઓશિકો મૂકીએ અને ઊંધા સુવાથી તમે જો બ્રીધિંગ કરો છો તો તમારી ફેફસાની કાર્યક્ષમતા વધે છે, એટલે કે તમે ઊંડા શ્વાસ લઈ શકો છો. એટલે આ બધું કેમ થાય છે? તો આપણા રૂટીનમાં, દિનચર્યામાં જ એવી મુવમેન્ટ હોવી જોઈએ, એવું ટર્નિંગ ટ્વિસ્ટિંગ હોવું જોઈએ, એવી ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ કે જેથી આપણા શરીરની અંદરના અવયવો બરાબર કામ કરે. આપણી અંદર ઓલરેડી રોગ પ્રતિકાર શક્તિ છે જ, એક એવું સૈન્ય છે આપણી અંદર કે જે બહારના વાયરસ સામે ફાઇટ કરી શકે. પણ હવે થયું શું છે કે આપણી ભૌતિક સુખ સગવડો વધી ગઈ છે, એ ભૌતિક સુખ સગવડો વધી જવાના કારણે આપણી મુવમેન્ટ ઓછી થઈ ગઈ છે, આપણી શારીરિક એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, તો એ ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જવાના કારણે આપણે વધારે હેરાન થઈએ છીએ. અને અત્યારે જયારે એ કહેવામાં આવ્યું છે કે પડખે સુઈ જઈએ, તો પડખે સુવાનું એટલે શું? ધારો કે જો હું મારા ડાબા પડખે સુઈ જઉં છું તો ઓટોમેટિક સૂર્યનાળી એક્ટિવ થઈ જાય છે. સૂર્યનાળી એક્ટિવ થાય એટલે શું થાય? તો સૂર્યનાળી એક્ટિવ થાય એટલે શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધે છે, એટલે કે અગ્નિ પ્રજ્વલિત થાય છે, અંદર જે ઇનડાયજેસ્ટિવ ફૂડ પાર્ટિકલ્સ છે એ દૂર થાય છે, સાથે સાથે પાચન સારું થાય છે. તો આ આપોઆપ, આ તમે કઈ રીતે સુવો છો, કઈ રીતે બેસો છો, કઈ રીતે તમારા દિવસનું કામ કરો છો એના પર જ આધારિત છે. હવે ધારો કે તમે જમણા પડખે સુઈ ગયા, તો જમણા પડખે કોણ સુઈ જાય તો ફાયદો થાય, તો દિક્કત થાય છે, માથું દુખે છે, અને તડકામાં જાય તોય માથું દુખી જાય, અથવા બહુ બધી વોમિટ્સ થાય છે, તો એ લોકોને અમે હંમેશા એવું કહીએ, મને ઘણા બધાના ફોન આવતા હોય ત્યારે હું કહું કે તમે પહેલા તો તમારા જમણા પડખે સુઈ જાઓ. જમણા પડખે સુઈ જશો અને તમારી 5-10 મિનિટ જશે એટલે ચંદ્રનાળી એક્ટિવ થઈ જશે. બસ ચંદ્રનાળી એક્ટિવ થાય એટલે શરીરની અંદરનું શીતળતાનું પ્રમાણ વધી જાય, એટલે તમને જે પિત્ત થાય છે, જે માથું દુખે છે, ધીમે ધીમે ઓછું થઈ જાય. તો આ એટલી બધી સરળ પદ્ધતિઓ આપણા પ્રાચીન શાસ્ત્રમાં કહેવાયેલી છે, પણ આપણે ભૂલી ગયા છીએ. આનંદની વાત એ છે કે અત્યારે એ બધું જ લોકોની સમક્ષ આવે છે અને લોકો અવેર થાય છે અને કરે છે. ઘણા બધા કોરોના પેશન્ટ જે હું ઓનલાઈન સવાર સાંજ ક્લાસીસ લેતી હોઉં છું, તો એ લોકોને હું હંમેશા સુવાની પદ્ધતિ, બેસવાની પદ્ધતિ, ખાવા પીવાની પદ્ધતિ, પણ યોગની સાથે એ લોકોને ફૂડ સ્ટાઈલ અને લાઇફસ્ટાઈલ વિશે કહેતી હોઉં છું, તો આપોઆપ એ લોકોને માનસિક અને શારીરિક ફાયદા થતા હોય છે.
ફાયદાઓ ઘણા અસરકારક પણ છે, જેમ તમે કહ્યું કે ઘણા સરળ ઉપાય છે અને આ સરળ ઉપાય કરવાથી જો મોટા ફાયદાઓ થતા હોય તો તેને કેમ ના આજમાવા જોઈએ. ડોક્ટર જયેશ, આયુષ મંત્રાલય હરહંમેશ આયુર્વેદ ઉપર અને ઘરગથ્થુ ઉપચાર ઉપર હરહંમેશ તેમણે ભાર આપ્યો છે અને મંત્રાલય દ્વારા જે એપ્લિકેશન મારફતે પણ ગાઈડન્સ આપવામાં આવતું હોય છે, જે મુદ્દાઓ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યા છે, તેનામાં મને હવે એવું લાગે છે કે હવે આ મુદ્દાઓ ઉમેરી દેવા જોઈએ, જેથી કરીને જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે પણ અત્યારે હોમ આઇસોલેટેડ છે અથવા તો ઘરે જ આઇસોલેશનમાં તેઓ સારવાર લઈ રહ્યા છે, તેમને પણ ફાયદો થઈ શકે. હા, ચોક્કસપણે અમારે ખૂબ જ ફોન આવતા હોય છે, 104 ઉપર પણ અમે એને ગાઈડન્સ આપતા હોય છે. દર્દી જે લોકો હોમ આઇસોલેશનમાં છે, એ હોમ આઇસોલેશનમાં લોકો અવારનવાર આવા બધા પ્રશ્નો પૂછતા હોય છે, સાથે સાથે ડાયટના અને એનું મેન્ટલ કાઉન્સેલિંગ બહુ જરૂરી હોય છે. જ્યારે આયુર્વેદ છે, આયુર્વેદ એવી ચિકિત્સા પદ્ધતિ છે કે શરીર અને મન બંનેને કંટ્રોલ કરવાની વાત છે, કે ભાઈ શારીરિક રીતે કોઈ પણ વ્યક્તિ છે એ દુઃખી છે તો એને કાઉન્સેલિંગ કરી અને ધીરે ધીરે આ બધી પદ્ધતિઓ સમજાવીએ છીએ, સાથે સાથે ઘરગથ્થુ ઉપાયો જેવા કે તુલસી અને મરીનો ઉકાળો. એક વ્યક્તિ માટે 10 પાન તુલસીના, 2 મરી 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને 4th ભાગ બાકી રહે એટલે ગાળીને પીવે. આ ઉપરાંત રાય અને મીઠાનો નાશ, દીનો છે, અજમો છે, એવું બધું નાખીને જો નાશ લેવામાં આવે તો સાથે સાથે એને સારું રહેશે. આ ઉપરાંત અમે કાળી દ્રાક્ષ છે કે જેના દ્વારા આપણને સારામાં સારી ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે, તો 10 રાત્રે પલાળી આખા દિવસ દરમિયાન એને 2-2 કરીને ચૂસવામાં આવે. આવા બધા ઉપાયો, સાથે સાથે આ પ્રોન પોઝિશનની વાત છે. પછી અમે, મેં વાત કરી શરૂઆતમાં કે આયુર્વેદ બતાવે છે જ્યારે ફેફસાની અંદર કોઈ બીમારી આવે તો મોટા મોટી બીમારી આપણે જોઈએ છે કે શ્વાસની હોય છે, તો શ્વાસના રોગી માટે આયુર્વેદ બતાવે છે કે આસીનો લભ્યતે સંકેમ, એમાં બેસવાથી રાહત થાય. પણ કેવી રીતે? તો કે ઊંધા ઓસિકું રાખીને એના ઉપર માથું રાખીને આખી આખી રાત દર્દીઓ બેઠા હોય છે તો એને રાહત હોય છે, એને તકલીફ પડતી નથી, પણ જો ચત્તા સુવે તો તકલીફ પડે છે. એવી રીતે આ કોરોનાની અંદર જ્યારે બંને ફેફસાની અંદર ઇન્ફેક્ટિવ ચેન્જીસ આવ્યા હોય છે, એટલે કે ફુફુસ આવરણ ફેફસાઓ સોજો હોય છે, ત્યારે ચોક્કસ આપણે જો આ પ્રોન પોઝિશન એ ખૂબ જ ફાયદાકારક થઈ રહી છે. કારણ કે પેટ દબાવવાથી જે બ્લડનો પ્રવાહ છે એનો બહુ મોટો ફાયદો દર્દીઓને ફેફસામાં આવેલો સોજો ઉતરે છે, અને સાથે સાથે ફેફસામાં આવેલો સોજો ઉતરતા ફેફસા વધુ ક્રિયાશીલ બને છે અને જે કફ ને એ આવરણ હોય છે એ બધું દૂર થાય છે, ધીરે ધીરે કફ બહાર આવે છે અને ઉધરસમાં પણ શાંતિ થતી હોય એવું આ પ્રોન પોઝિશનની અંદર જોવા મળ્યું છે. તો ચોક્કસપણે અમે તો બધાને કહીએ છીએ અને લોકોએ સાચી રીતે સાચા તબીબ પાસે સમજી અને આ પદ્ધતિ હોમ આઇસોલેશન વાળાએ પણ અપનાવવી જોઈએ તો ચોક્કસ ફાયદો થતો હોય છે. બિલકુલ. અને ડોક્ટર જયેશ, આપે પણ કહ્યું તેમ કે હોમ આઇસોલેશનના દર્દીઓએ પણ આ પદ્ધતિ અપનાવવી જોઈએ જ, પણ તેની સાથે હવે કદાચ એવું લાગે છે કે આપણે જે રીતે હવે દર્દીઓનો સાજા થવાનો રેશિયો ભારત દેશમાં વધી રહ્યો છે દરરોજના પોઝિટિવ કેસની સામે, પણ જો કે હવે આનાથી પણ એકદમ હરખાઈ જવાની વાત નથી. સવાલ એ થાય છે કે આ જ પદ્ધતિનો ઉપયોગ જો તબીબો દ્વારા દેશભરમાં કરવામાં આવે અને મેક્સિમમ રીત્યા દવાઓની સાથે સાથે માત્ર ઓક્સિજનના બોટલ્સ કે પછી લાઈફ સપોર્ટ એટલે કે વેન્ટિલેટરનો સપોર્ટ ન આપીને આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આ પદ્ધતિ કેટલી કારગત નજીકના ભવિષ્યમાં નીવડી શકે છે? આ પદ્ધતિની વાત અગાઉ કેન્દ્રી કે આ દર્દીની જે કન્ડિશન છે, સિવિયરિટી છે, એના ઉપર આધારિત છે અને એના ઉપર દર્દીને આપણે એને સલાહ સૂચના આપી શકીએ. કારણ કે ફેફસા છે એની અંદર કેટલા પાર્ટની અંદર આ રોગ અસર કરે છે એ જોઈ અને એ પછી એના ઉપર ચોક્કસપણે ધીરે 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 દર્દીને આ બધી સમજૂતી કરીને, સાચી વાત તો એ છે કે દર્દીને સાવચેત કરવાનો છે અને સમજૂતી આપવાની છે, તો ચોક્કસપણે આપણને ફાયદો થાય અને કારગત નીવડે. કારણ કે જ્યારે ઓક્સિજનનું લેવલ ખૂબ જ ઓછું હોય ત્યારે વેન્ટિલેટર ઉપર મૂકવા પણ જરૂરી હોય છે અને ઓક્સિજન આપવો પણ જરૂરી હોય છે, એટલો જ જરૂરી હોય છે. અને આ માટે આયુર્વેદ તો હંમેશા એવું કહેતો આવ્યું છે કે સર્વે રોગાભિ મંદાગ્નિ, આયુર્વેદમાં એવું કીધું કોઈ પણ રોગ છે એ મંદાગ્નિ થવાથી થાય છે. તો આ પ્રોન પોઝિશનની અંદર બેને કીધું એ પ્રમાણે અગ્નિ તેજ થાય છે એ ચોક્કસ વાત છે અને ધીરે ધીરે આ રોગમાંથી મુક્તિ મળે છે. સવાલ માત્ર એટલો છે કે દર્દીના કન્ડિશન, રોગની તીવ્રતા કેટલી છે એ જાણવી જોઈએ, સમજવી જોઈએ અને
એ પછી આપણે નિર્ણય ઉપર આવવું જોઈએ. બિલકુલ, એટલે કે રોગની તીવ્રતા અને શારીરિક ગંભીરતાઓને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે. પણ હેતલજી, હવે સવાલ એ થાય છે કે અત્યાર સુધી ભારત દેશમાં જેમ સારવાર કરીને દર્દીઓનો સાજા થવાનો રેશિયો વધ્યો છે, પણ આ પહેલાંનું માની આપણે તો હજી પણ કોરોનાને કારણે દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, તો કદાચ આ ટ્રીટમેન્ટ અથવા તો આ અવેરનેસ, આ જાગૃતતા પહેલાંથી સારી રીતે ભારત દેશમાં અવેર કરવા માટેના મુદ્દાઓ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યા હોત તો કદાચ આપણે જે દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેઓને તો બચાવી શક્યા હોત. પણ હવે આપણે જે થઈ ગયું છે બદલી શકવાના નથી, પણ નજીકના ભવિષ્યમાં અથવા તો આવનાર ભવિષ્યમાં દર્દીઓ વધારે પડતા આ કોમોર્બિડિટીની સિચ્યુએશનમાં અથવા તો ગંભીર પરિસ્થિતિમાં ન મુકાય તે માટે આપના શું સલાહ સૂચન હશે? તે માટે ખાસ મને અહીંયા એક બહુ જ નાની 2 મિનિટની એક વાર્તા છે, એક એવી ગમશે, કે 2 ભાઈબંધો હતા, રાકેશ અને મુકેશ. રાકેશ પાસે સાયકલ હતી ને બહુ જ સરસ સાયકલ ચલાવે, ફાસ્ટ ચલાવે, ને મુકેશ પાસે સાયકલ ન હતી એટલે એને બહુ દુઃખ થાય કે જો મારી પાસે સાયકલ નથી ને આખો દિવસ મારે સાયકલ વિના રહેવાનું, પેલો કેટલો સરસ ચલાવે છે. હવે થાય એવું કે પેલો આખો દિવસ દુઃખી થયા કરે અને રાકેશ આખો દિવસ મજા કરે. હવે એમાં એક દિવસ એવું થયું કે રાકેશે બહારગામ જવાનું થયું એટલે એને કીધું કે મુકેશ એક કામ કર, તું આ સાયકલ મારી રાખ 2 દિવસ માટે, હું 3જા દિવસ આવી જઉં છું. મુકેશ તો બહુ જ સરસ ખુશ થઈ ગયો અને એ તો સાયકલ ચલાવવા માંડ્યો. એક આખો દિવસ પૂરો થયો સાયકલ ચલાવ્યો, મસ્ત ગીતો ગાઈને સાયકલ ચલાવે. બીજો અડધો દિવસ ગયો ને પછી જ્યાં સાંજ પડી ત્યાં એને થયું મરી ગયા, હવે આ સાયકલ જતી રહેવાની ને, હવે તો પાછું એવો જ થઈ ગયો, મારી પાસે તો સાયકલ જ નથી, સાંજ છે કે નથી. પણ ના, એ રડ્યા કરે કે ના મારે તો કાલે સાયકલ આપી દેવાની છે. થયું એવું કે બીજા દિવસની સવારે 10 વાગ્યા તોય પેલો સાયકલ લેવા ના આવ્યો. પણ મુકેશ રડ્યા કરે કે હવે તો સાયકલ જતી જ રહેવાની ને, હવે તો મારી પાસે રહેવાની જ નહીં ને, એ તો લઈ જ જવાનો ને. અત્યારે આવું થઈ રહ્યું છે, આટલા સરસ બધા કેસીસ સારા થઈ રહ્યા છે, આપણે એ નથી જોતા. પણ આપણે રડ્યા કરીએ છીએ કે પેલાને પેટમાં દુખ્યું મરી ગયા, હવે મને પેટમાં જ દુખવાનું, પેલાને ઉધરસ આવી ને હવે મારે ઉધરસ જ આવવાની. અલા ભાઈ, તમારી પાસે જે સમય છે, તમને કોરોના નથી થયો અને તમે સાજા છો તો એ સમયને એન્જોય કરો. અથવા તમને કોરોના થયો છે પણ બીજા કેટલા બધા દુખી છે, એટલા દુખી તો તમે નથી, તો તમે જે સમય છે એને તમે એન્જોય કરો. શું કરવા ભવિષ્યની ચિંતા કરીને એન્ઝાયટી વધારો છો? સંસ્કૃતમાં કહેવાયું છે ને કે વિષાદો રોગવર્ધનાના, તો તમે ચિંતા કરશો, વિષાદ કરશો તો તમારી ઇમ્યુનિટી ડાઉન થવાની છે. એટલે યોગમાં અમે આ બધી આસન પ્રાણાયામ કરવાની સાથે જે કાઉન્સેલિંગ કરીએ છીએ એ લોકોને મનથી મજબૂત કરીએ છીએ કે રડવાની જરૂર નથી, જે સમય છે એને ફેસ કરવાની વાત છે. એટલે અત્યારે પોઝિટિવ સાઈડ જોઈએ તો ખરેખર ભારતમાં ઘણા બધા સાજા થઈ રહ્યા છે. આપણને આંકડાઓ એ જ બતાવવામાં આવ્યા છે કે આટલા કેસીસ વધ્યા, પણ કેટલા બધા સારા થઈ ગયા અને કેટલા બધા ઘરે જ ટ્રીટમેન્ટ રહીને સારા થાય છે. આપણા ડોક્ટરો એટલા બધા હોશિયાર છે કે તમારી કોઈ પણ ક્રિટિકલ મુમેન્ટ હશે તો તમને સારવાર આપી જ દેશે. પણ જો તમે નાની બીમારી હોય અને થોડો કોરોનાના જે વાયરસ હોય ઓછા હોય તો ઘરે રહીને પણ તમે ક્વોરન્ટાઇન થઈને તમે સારવાર લઈ શકો છો. ગભરાવાની સજ્જે જરૂર નથી, જેમ ડોક્ટર જયેશભાઈ કીધું એમ કે ખોટી ખોટી એન્ઝાયટી કરવાની જરૂર નથી. મંદાગ્નિ વધી જશે જો તમે એન્ઝાયટી કરશો તો. તમે જે ખોરાક ખાશો એનું પાચન નહીં થાય એટલે મનને ચંચળ કરવાની જરૂર નથી, મનને વ્યથિત કરવાની જરૂર નથી, કોઈ ચિંતા કે નેગેટિવ થિંકિંગ કરવાની જરૂર નથી, તો બધી જ ટ્રીટમેન્ટ ને બધી સારવાર મળી રહેશે. એટલે યોગમાં એ કીધું છે કે શરીરની સાથે મન એટલું જ અગત્યનું છે. એટલે સુવા બેસવાની રીતો હોય કે આસનો કરવાનું હોય કે બ્રીધિંગ ટેકનિક હોય, એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ, બિલકુલ, અને ઘણી સાચી વાત છે કે નવા ટેકનોલોજીના માધ્યમે અથવા તો નવી ટેકનિક્સના માધ્યમે જ્યારે સારવાર આપવામાં આવી રહી છે ને આ સારવાર ઉપયોગી પણ સાબિત થઈ રહી છે, તો આ સારવારનો વધુમાં વધુ ફેલાવો થવાની જરૂર છે. તબીબોનું માનીએ તો તબીબો તો નવી પદ્ધતિથી દર્દીઓને સારવાર આપી જ રહ્યા છે, પણ દર્દીનો રોગ અને તેની આ રોગની ગંભીરતા કઈ રીતની છે, દર્દીના શારીરિક પરિસ્થિતિ કઈ રીતની છે, તેનું ક્લિનિકલ એક્ઝામિનેશન કર્યા બાદ જ્યારે કોઈપણ તબીબ ડિસિઝન લેતું હોય છે ત્યારે તેના દ્વારા લેવામાં આવેલા ડિસિઝનથી વધુમાં વધુ દર્દીઓ જે છે સાજા થઈને ઘરે પરત ફરે તે જ એક મુખ્યત્વે હેતુ છે. અને બીજો મહત્વનો હેતુ એ છે કે કોરોના આ વૈશ્વિક મહામારી જે પેન્ડેમિકમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છે, પણ આ મહામારીમાંથી પસાર થતા જરૂરી નથી કે આપણને પણ કોરોના થાય જ, અથવા તો પછી કોરોના થાય તો દરેક વ્યક્તિ કોરોનાગ્રસ્ત વ્યક્તિ મૃત્યુ જ પામે છે તે પણ વાત સાચી નથી. એટલે જો કોરોના થઈ રહ્યો છે તો
કોરોનામાંથી કઈ રીતે બચવું, તેના કયા ઉપાયો છે તે બરાબર જાણી લેવા જોઈએ અને કોરોના ન થાય તેની ખાસ તો તકેદારી રાખવી જોઈએ. અને તકેદારી રાખીશું, તમામ જે સાવચેતીના નિયમો છે તેનું પાલન કરીશું તો તમે પણ બચશો અને તમારા પરિવારને પણ આપ કોરોનાગ્રસ્ત થવાથી બચાવી શકશો. કે આજે આપણે વાત કરી આજના વિષય અંતર્ગત કે પ્રોન પદ્ધતિ હવે કારગર સાબિત થઈ છે અને રાજકોટમાં જેનો તબીબો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે દર્દીઓ ઉપર, પણ આ જ ઉપયોગ હવે મોટાભાગના તબીબો દ્વારા કરવામાં આવે તેવી જ આશા કરીશું. ડૉક્ટર જયેશ અને હેતલજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપના સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આજે બસ આટલું જ. આવા ઘણા મુદ્દાઓ સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું, પણ જતાં જતાં આપને ફરી એક વખતે કહેવા માંગીશ કે જ્યારે આપ સુરક્ષિત હશો, આપ તંદુરસ્ત થશો, ત્યારે આપના પરિવારને પણ બચાવી શકશો, એટલે સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. મને આપશો રજા. નમસ્કાર.